સુરતના આરાજણ વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટના દાદરની ગલીનો ભાગ ધરાશાયી થતા ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી। અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર ડીમાર્ટ પાસે આવેલી જર્જરિત કૃષ્ણા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ગેલેરી બુધવારે સાંજે ધડાકાભેર તૂટી પડી હતી। બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે જવા માટેના દાદરની ગેલેરી ઉપર બેસીને 29 વર્ષીય વૈભવી વિશાલ ભટ્ટ, 54 વર્ષીય મીના ભરત તનિયા, સંધ્યા જટીન મોર પર આમ વાતો કરતા હતા। જર્જરિત ગેલેરીમાં વજન વધી જતા ધડાકાભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી, તેથી ત્રણેય મહિલા કાટમાળ નીચે દબાઈ હતી। ત્રણેય મહિલાને ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। વૈભવીને જમણા પગમાં ટાંકા અને માથામાં ઈજા થઈ હતી। મીનાના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું। સંધ્યાને જમણા પગમાં ઈજા થઈ હતી। દાદરની ગેલેરીનો ભાગ તૂટી પડતા ફાયરને કોલ કરવામાં આવ્યો હતો। ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। ફાયર અધિકારી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે જર્જરિત ગેલેરીમાં મહિલાઓનું વજન વધી જતા તૂટી પડી હતી। સદનસીબે પહેલા માળની ગેલેરી તૂટી પડી હોવાથી મોટી જાનહાનિ તરી હતી।